સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે એસએમસીની કાર્યવાહી. ખનીજ માફિયા ભરતવાળાની અટકાયત કરવામાં આવી. સુદામના ગામની ખનીજ ચોરીમાં ભરતવાળાની સંડોવણી હતી. 2.80 અબજ રૂપિયાનો દંડ ભરતવાળાને ફટકારાયો હતો. આરોપી પાસેથી ગેરકાયદે વિસ્ફોટક પણ મળી આવ્યા હતા. સમગ્ર પ્રકરણની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી. સાયલાના ડોળિયા ચોકડી પાસેથી ભરતવાળાની અટકાયત કરાઈ. તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે એસએમસીની કાર્યવાહી કરવામાં આવી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાયલાના ડોળિયા ચોકડી પાસેથી ભરતવાળાની અટકાયત કરવામાં આવી. ખનીજ ચોરીમાં ભરતવાળાની સંડોવણી હતી. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે એસએમસીએ કાર્યવાહી કરી છે. દંડ ફટકાર્યો છે. કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરતવાળા સુદામડા ગામની ખનીજ ચોરીમાં તેમની સંડોવણી હતી. 2.80 અબજ રૂપિયાનો દંડ ભરતવાળાને ફટકારવામાં આવ્યો છે. આરોપી પાસેથી ગેરકાયદે વિસ્ફોટક પણ મળી આવ્યા હતા. સમગ્ર પ્રકરણની તપાસ એસએમસીને સોંપવામાં આવી છે. સાયલાના ડોળિયા ચોકડી પાસેથી ભરતવાળાની અટકાયત કરી લેવામાં આવી છે. તો છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ થયા હતા. એસએમસી દ્વારા હવે આખરે કાર્યવાહી કરવામાં આવી. સંવાદદાતા પરેશ ફોનલાઇન પર જોડાયેલા છે. પરેશ, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે એસએમસીએ કાર્યવાહી કરી છે, ભરતવાળાની અટકાયત કરવામાં આવી. સાયલા તાલુકાના સુદામડા ગામે ખૂબ જ ચકચારી ચોરીના ગુનામાં 2.80 અબજ રૂપિયાનો દંડ ભરતવાળાને ફટકારવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર પોલીસને તપાસ કરવા આપેલી હતી, પણ સુરેન્દ્રનગર પોલીસની નિષ્ફળ નીવડી સમગ્ર મામલો એસએમસીને સોંપવામાં આવ્યો હતો. હાલ એસએમસી દ્વારા સાયલા તાલુકાના ડોરિયા ચોકડી પાસેથી ભરતવાળાની ધરપકડ કરી. જી પરેશ, આભાર તમામ વિગતો માટે.